ભારત સરકારે જે રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો અમલમાં મૂક્યા છે અથવા બનાવ્યા છે એમાં સૌપ્રથમ લઈએ અભયારણ્ય. મોટાભાગે માનવ પ્રવૃત્તિ છે એ મર્યાદિત પ્રમાણમાં છૂટ આપવામાં આવે કે તમે ઝાડ પાનને વન્યજીવોને નુકસાન નહીં કરો તો અમે જંગલમાં જવા દઈએ, તો એને મર્યાદિત કહેવાય, અંકુશી પ્રવૃત્તિ કરવાની છૂટ આપવામાં આવે. કોઈ સ્થાનિક માલધારીઓ હોય, પશુપાલકો હોય, એને પશુ ચરાવવા દેવાની જંગલમાં છૂટ આપવામાં આવે છે, તો એ પણ અભયારણ્યના ભાગ રીતે ગણી શકાય. તો આ જે પ્રવૃત્તિઓ છે એને કહેવાય અભયારણ્ય. તેની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જે તે રાજ્યની અંદર બનાવવામાં આવે છે, અને એની એક ખાસિયત કે વિશેષ પ્રજાતિના જે પ્રાણીઓ છે એના રક્ષણ માટે આ પ્રકારના અભયારણ્યો ભારતમાં બનાવવામાં આવેલા છે. ભારતની અંદર પેરિયાર, ઉત્તરપ્રદેશનું ચંદ્રપ્રભા, હેતુનાગરમ આ ભારતના કહી શકાય એવા મહત્ત્વના અને જાણીતા અભયારણ્યો બનાવવામાં આવેલા છે. ત્યાર પછી આવે છે રાષ્ટ્રીય ઉદ્યાન. અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં થોડોક ભેદ છે, જેમ કે આ અભયારણ્યથી વધારે સંરક્ષિત ક્ષેત્ર છે, વધારે સુરક્ષા પ્રાણીઓની રાખવામાં આવે છે. તેની અંદર એકથી વધારે પારિસ્થિતિક તંત્રનો સમાવેશ કરવામાં આવે છે. પ્રાણીઓ છે, વન્ય જીવો છે, ત્યાર પછી વનસ્પતિ છે, એવા એક કરતાં વધુ પારિસ્થિતિક તંત્રનો સમાવેશ કરવામાં આવે છે. અહીં પશુચરણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે, કોઈને પણ પશુ ચરાવવા દેવામાં આવતા નથી. એક પ્રજાતિ પર કેન્દ્રિત ધ્યાન કરવામાં આવતું નથી. આમાં બધા જ પ્રકારના કુદરતી સંસાધનોની જાળવણી કરવામાં આવે છે, વન અને વન્યજીવન બધાનો સમાવેશ થાય છે. એટલે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તેની મુખ્ય સ્થાપના કરવામાં આવે છે રાષ્ટ્રીય ઉદ્યાનની. ભારતની અંદર મહત્ત્વના અને મુખ્ય કહી શકાય એવા જો કોઈ રાષ્ટ્રીય ઉદ્યાન હોય તો તે કાજીરંગા, કોર્બેટ, વેળાવદર, ગીર, દચીગામ અને જામનગર પાસેનું દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન એ રાષ્ટ્રીય ઉદ્યાનોના મહત્ત્વના કહી શકાય એના નામો છે. ત્યાર પછી જૈવ આરક્ષિત ક્ષેત્ર. વન્યજીવોના રક્ષણ માટે ભારત સરકારે બનાવેલી ત્રીજી એ જૈવ આરક્ષિત ક્ષેત્ર એ આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર બનાવવામાં આવે છે. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાના સંરક્ષણનો મુખ્ય હેતુ જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર રહેલો છે, જેમાં વનસ્પતિ, જીવજંતુઓ, જમીન અને માનવશૈલીનું સંરક્ષણ કરવામાં આવે છે. સંશોધન અને પ્રશિક્ષણની સવલત પણ અહીં આપવામાં આવે છે. મોટાભાગે આ પ્રકારની સવલત વધુ પશુ પક્ષીની જાણકારી મળે ને એટલે ત્યાં તાલીમ પણ આપવામાં આવે, પશુઓની જાતિ પણ બતાવવામાં આવે, કેવા પ્રકારની છે, કઈ રીતે રક્ષણ થઈ શકે, કેવા કેવા પ્રાણીઓ છે, એ રીતે એને પ્રશિક્ષણ કહેવામાં આવે. માનવ ગતિવિધિ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. માનવના આવન જાવન ઉપર કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ અહીંયા કરવા દેવામાં આવતી નથી. અને 5000 ચોરસ કિલોમીટર કરતાં જે વિસ્તાર ધરાવે ત્યાં આ પ્રકારની જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવાની મંજૂરી આપવામાં આવે છે. ભારતની અંદર નીલગિરી, સુંદરવન, પંચમઢી અને કચ્છનું રણ જે 2008ની અંદર બનાવવામાં આપણે છેલ્લે, અને ગુજરાતનું એક જ માત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ છે કચ્છનું રણ, 2008માં બનાવવામાં આવેલું છે. ભારતની અંદર એની સંખ્યા જોઈએ તો જૈવ આરક્ષિત ક્ષેત્રની 18 સંખ્યા છે, રાષ્ટ્રીય ઉદ્યાનની 103 અને અભયારણ્યો ભારતની અંદર 531 જોવા મળે છે. જ્યારે ગુજરાતની અંદર જૈવ આરક્ષિત ક્ષેત્રનું એક જ માત્ર કચ્છનું રણ ઘુડખર માટેનું કહી શકાય. રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં 4 જ છે અને અભયારણ્યો 23 જેટલા નાના મોટા થઈ અને બનાવવામાં આવેલા છે, જ્યાં વિશિષ્ટ પ્રકારના પ્રાણીઓ છે એને સુરક્ષિત રાખવામાં આવે છે. તો આ ત્રણેય વચ્ચેની તુલના એટલે જૈવ આરક્ષિત ક્ષેત્ર, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય. હવે આ નકશા ઉપરથી આપણને ખ્યાલ આવી શકે કે ભારતની અંદર કયા વિસ્તારની અંદર કયું રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય આવેલું છે. નકશા પૂર્તિની અંદર સૌથી ઉપયોગી થઈ શકે એવી બાબત એટલે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાન.
રીસ માટેનું અભયારણ્ય દચીગામ જે જમ્મુ કાશ્મીરની અંદર ઉપર આવેલું છે, કોર્બેટ નેશનલ પાર્ક જે ઉત્તરાંચલની અંદર આવેલું છે, કેવલાદેવ રાજસ્થાનની અંદર આવેલું છે, રણથંભોર છે એ રાજસ્થાનની અંદર આવેલ છે, નળ સરોવર ગુજરાતની અંદર પક્ષીઓ માટેનું અભયારણ્ય છે, વેળાવદર એ ભાવનગર પાસે આવેલું છે અને જૂનાગઢની અંદર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સિંહોની જાતિ એ સુરક્ષિત રાખવા માટે દર જામનગર પાસે જે આવેલો છે વિસ્તાર એને પિરોટન ટાપુ કહેવામાં આવે છે અને વિશિષ્ટ પ્રકારની માછલીઓની જાતિ છે એ સુરક્ષિત છે, એનું નામ છે દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન. પેરિયાર કેરળની અંદર અને મધુમલાય એ તમિલનાડુની અંદર આ પ્રકારનું રાષ્ટ્રીય ઉદ્યાન જોવા મળે છે. ત્યાર પછી બાંદીપુર એ કર્ણાટકની અંદર છેલ્લે જોવા મળે છે. કેતુર નાગરમ જે મોટાભાગે છત્તીસગઢની અંદર જોવા મળે છે. કાના વાઘ માટેનું અભયારણ્ય મધ્યપ્રદેશની અંદર આવેલું છે. માનસ અને કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતની અંદર અસમની અંદર આવેલું છે. તો નકશાપૂર્તિની અંદર આ રાજ્યો અને પ્રાણીઓ આપણે યાદ હોય તો સરળતાથી લખી શકીએ છીએ. અને ચંદ્રપ્રભા ઉત્તર પ્રદેશની અંદર એ વન્યજીવોની સુરક્ષિત કરતી પ્રજાતિઓ છે. આ નકશાપૂર્તિ સરળતાથી પૂરી શકીએ તો આપણા મગજની અંદર કયું પ્રાણી ક્યાં આવેલું છે, કયા પ્રાણીઓને એમાં સુરક્ષિત રાખવામાં આવે છે, કયા રાજ્યમાં આવેલું છે, એટલી વાત આપણા મગજની અંદર ક્લિયર હોવી જોઈએ અથવા ખ્યાલ હોવો જોઈએ. હવે લઈએ હેણોત્રો. હેણોત્રો આમ તો એક પ્રકારનું નાનું એવું પ્રાણી છે, તે શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારની અંદર જોવા મળે છે. ખારયુક્ત જંગલો હોય, સૌથી વધારે ઘાસભૂમિની અંદર આ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. રણપ્રદેશ અને અર્ધ રણપ્રદેશની અંદર પણ જોવા મળે છે. ગુજરાતના નાના અને મોટા રણમાં નારાયણ સરોવર અભયારણ્યમાં વસ્તી છે. શિયાળાથી ઊંચું, શિયાળ હોય ને એના કરતાં થોડુંક ઊંચું, ભરાવદાર ગોળ મોઢું અને ઊંચા કાનથી આ પ્રાણીને આપણે ઓળખી શકીએ. નાના કદના પક્ષીઓ પ્રાણીઓનો શિકાર એ કરે છે. એના પદ ચિહ્નો આંગળાઓની નિશાની ઉપરથી તેની અહીંયા છે હયાતી એવું આપણે જાણી શકીએ છીએ. અને છેલ્લું છે દુગાણ. આ વિશિષ્ટ એક પ્રકારનું જળચર પ્રાણી છે. કચ્છના અખાતમાં હાલ થોડા પ્રમાણમાં જોવા મળે છે. આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ એશિયાના સમુદ્ર કિનારે, ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે જોવા મળે છે. તેનો ખોરાક સમુદ્રી ઘાસ વનસ્પતિ જોવા મળે છે. માંસ અને ચરબીમાંથી તેલ મેળવવા માટે તેનો શિકાર કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે આ પ્રકારના કેટલા ડુંગાંગ દરિયાઈ જીવ સૃષ્ટિના પ્રાણીઓ જોવા મળે છે. આ મહત્ત્વની આપણી વાત બનાવી.